સો હાલો અને આજથી આપણે ગુજરાતના ભૂગોળમાં નવો ટોપી ચાલુ કરી રહ્યા છે જેનું નામ છે ગુજરાતની નદીઓ સો આજથી આપણે ગુજરાતની નદી તંત્ર વિશે વાત કરીશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને વિડીયોને શેર જરૂર કરશો સો નદી તંત્ર નદી તંત્ર કોને પેલા તો કહેવાય તો નદી તંત્ર એટલે બેથી વધારે નદીઓ ભેગી થતી હોય તેવા બંધ તંત્રને નદી તંત્ર કહે છે ગુજરાતમાં કુલ એકસો ને પંચ્યાસી નદીઓ આવેલી છે તે બાબત તમારે યાદ રાખવાની છે સો ગુજરાતની નદી તંત્રોમાં તંત્ર ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે સૌપ્રથમ કચ્છની નદી જે કચ્છની નદી કેટલી કુલ નદીઓ છે તો સત્તાણું નદીઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રની નદી જેની કુલ સંખ્યા છે એકોતેર ત્યારબાદ તળ ગુજરાતની કુલ નદીઓ છે સતત તે બાબત તમારે યાદ રાખવાની છે સો ગુજરાત ગુજરાતનું નદીતંત્ર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે સો સૌ પ્રથમ છે કચ્છનું નદીતંત્ર કચ્છનું નદીતંત્ર બારે માસ બારે માસમાં શુષ્ક રહે છે અને આ નદીઓ ઓછું પાણી ધરાવતી નદીઓ છે ઓબ્વિયસલી ત્યારબાદ આ સૌરાષ્ટ્રની નદીઓ આવે છે સૌરાષ્ટ્ર નદીઓ આ નદીઓ એ ત્રીજી આકાર વહે છે અને મધ્ય પ્રાણી ધરાવે છે મધ્યમ પ્રા પાણી હોય છે આમાં અને ત્યારબાદ તળ ગુજરાતી નદીઓ આવે છે અને આ નદીઓમાં વહેણ વૃક્ષ વૃક્ષાકાર વૃક્ષ જેવો આકાર ધરે છે અને આની મોટાભાગેની નદીઓ હંગામી નદીઓ હોય છે જો બહુ ભારે મોટી નદીઓ હોય છે સો આપણે આપણા આજના ટોપિકમાં કચ્છની નદીઓ વિશે જાણીશું સો કચ્છની નદીઓ સો કચ્છની નદીઓ અહીં આવેલી નદીઓમાં મોટે ભાગે ચોમાસાના સમયમાં જ પાણી જોવા મળે છે અને કચ્છની મોટાભાગની નદીઓ કચ્છના મોટા રણમાં જ સમાઈ જાય છે સો કચ્છમાં ખારી નદી ખારી નદીથી આપણે શરૂઆત કરીએ છીએ સો ખારી નદી આ નદી ચાંડવા ડુંગરમાંથી નીકળે છે અને ભુજ પાસે આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે સો ચાંડવા ડુંગરમાંથી નીકળતી નદી એ ભુજમાં ભુજ પાસે આવે આવતી આ નદી કચ્છના મોટા રણજી છે તેમાં સમાઈ જાય છે સો આ નદી પર કચ્છનો સૌથી મોટો બંધ રુદ્ર માતાનો બંધ બાંધવામાં આવ્યો છે તે બાબત તમારે યાદ રાખવાની છે ત્યારબાદ રૂકમાવતી સો આ નદી ચાડવાના ડુંગરમાંથી નીકળી નીકળી કચ્છના અખાતમાં સમાઈ જાય છે તેવો યાદ રાખવાની છે કંઈ રૂકમાવતી નદી અને આ નદી પર વિજયસાગર ડેમ બાંધવામાં આવેલો છે અને કારતુક શુદ્ધ પૂર્ણમાના દિવસે આ નદી કિનારે ગંગાજીનો મેળો ભરાય છે તે ઇમ્પોર્ટન્ટ વસ્તુ નીકળે છે કયા કયા નદીમાં રૂકમ આવતી નદીના કિનારે કયા ગંગાજીનો મેળો ભરાય છે સો કચ્છની નદીઓ એ ઉત્તર તરફ વહેતી નદીઓ અને દક્ષિણ તરફ વહેતીઓ છે સો તેમાંથી ઉત્તર તરફ વહેતી નદીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો આમાં ભાગે કચ્છના મોટા રણમાં સમાય છે જેવી કે ભૂખી કાળી ઘુરુડ સુવી માલણ સારણ કાયલો ચાંગ ને ખારી નદીનો સમાવેશ થાય છે ફરી એકવાર આપણે ચર્ચા કરી લઈએ તો કઈ કઈ ભાગની કચ્છના મોટા રણમાં સમાતી નદીઓ છે ઉત્તર તરફ જેવી કે ભૂખી કાળી ઘુરુડ સુવી માલણ સારણ કાયલો ચાંગ ને ખારી નદીનો સમાવેશ થાય છે તે ઉપરાંત દક્ષિણ તરફ વહેતી નદીઓમાં દક્ષિણ દક્ષિણ તરફ જે મોટાભાગની છે ને તે અખાતમાં કચ્છના અખાતમાં સમાઈ જાય છે સો દક્ષિણ તરફ વહેતી નદીઓ જેવી કે નાયરા કનકાવતી રૂપમાવતી નાગમતી ભૂખી ને રાખડી ને શાક નદીઓ છે સો આ બહુ તમારે યાદ રાખવાની છે સો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે સૌરાષ્ટ્રની નદીઓ વિશે ચર્ચા કરીશું કેમ કે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો આ વિડીયો લાંબો થઈ જશે સો આપણે નેક્સ્ટ વિડીયોમાં સૌ સૌરાષ્ટ્રની નદીઓ તમામ જેટલી બી સૌરાષ્ટ્રની નદીઓ છે એ વિશે ચર્ચા કરીશું સો અગર અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને જે બે લાઇકોન છે તે દબાવી લ્યો જેથી જ્યારે હું સૌરાષ્ટ્રની નદીઓ અને બીજી બી જે બી ઇમ્પોર્ટન્ટ વિડીયો મૂકું તો તમને તરત જ મળી રહે સો થેન્ક યુ લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને બે લાઇકન જરૂર દબાવી લ્યો જેથી તમને નોટિફિકેશન જરૂર ફટાફટ મળી રહે થેન્ક યુ હેવ એ નાઇસ ડે